subscribe now and press the bell icon. Never miss an update. नमस्ते विद्यार्थी मित्रों, जय श्री कृष्ण। गंगोत्री स्कूल गोंडल में आप सबनु हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, धोरण 3 नी अंदर आपणे रिविजन लेक्चर नी चर्चा करी रह्या छीए, बराबर छे? तो आजना आ लेक्चर नी अंदर आपणे प्रकरण नंबर 11 जग अने मग तेना विशे रिविजन जोवानु छे। आ प्रकरण नी अंदर आपणे गुंजास विशे माहिती मेळवानी छे अने मेळवी पण खरा वीडियो लेक्चर नी અંદર જ્યારે સિલેબસ આપણે ચાલુ હતો ત્યારે। તો ગુંજાસ એટલે શું? તો કે ગુંજાસ એટલે કાંઈ નહીં, કોઈ પણ વાસણ છે એ પોતાની અંદર કેટલું પ્રવાહી સમાવી શકે તેને ગુંજાસ કહેવાય છે, બરાબર છે? જેમ કે ગ્લાસ લ્યો તો ગ્લાસની અંદર કેટલું પાણી સમાય, તો ગ્લાસ પોતાની અંદર જેટલું પાણી સમાવી શકે ને ગ્લાસની ગુંજાસ, ઇંગ્લિશમાં તેને કહેવામાં આવે છે કેપેસિટી, બરાબર? આપણે ઘણી વખત બોલતા હોઈએ કે ભાઈ તમને કોઈ એમ કહે કે ભાઈ તમે 10 કિલોમીટર ચાલો, તો તમે એમ કહો ના હો એ મારી કેપેસિટી નહીં, બરાબર? એટલે કે એ મારી ક્ષમતા નથી, એટલું હું ચાલી ના શકું। તો ગ્લાસની અંદર એક જગ પાણી મારે સમાવવું હોય, નાના ગ્લાસની અંદર એક આખો જગ, તો એ ગ્લાસની કેપેસિટી ના કહેવાય, એટલે કે તેની ગુંજાસ ના કહેવાય, તેની ક્ષમતા ના કહેવાય। તો કોઈ પણ પાત્ર છે, કોઈ પણ વાસણ છે, તે પોતાની અંદર કેટલું પ્રવાહી સમાવી શકે છે, તે જે ક્ષમતા છે, તે જે માપ છે, તેને તે પાત્રની ગુંજાસ કહેવાય છે। તો દરેક પાત્રની ગુંજાસ અલગ અલગ હોય છે। ગ્લાસ છે, ચમચી છે, બાઉલ છે, સિન્ટેક્સની ટાંકી છે, મોટો ટાંકો છે, મોટાકો છે, ટેન્કર છે, બરાબર, તળાવ છે, નદી છે, દરિયો છે, આ બધાની જે છે તે પોતાની અલગ અલગ કેપેસિટી, અલગ અલગ ક્ષમતા, અલગ અલગ ગુંજાસ હોય છે। તો આની અંદર આપણે એ જ શીખવાનું છે, એ જાણીએ, એ પહેલા આપણે એ જાણી લઈએ કે ભાઈ લીટર ને મિલી આપણને ખબર હોવી જોઈએ। ગુંજાસના બે એકમો છે, એક તો લીટર અને એક મિલી। લીટર એ ગુંજાસનો મોટો એકમ છે અને મિલીલીટર એ ગુંજાસનો નાનો એકમ છે, બરાબર છે? તો 1 લીટર બરાબર 1000 મિલી, એ યાદ રાખવાનું આપણે, બરાબર? 1 લીટર એટલે 1000 મિલી થાય ને, 1000 મિલી બરાબર 1 લીટર। એવી રીતે 2 લીટર બરાબર 2000 મિલી, 3 લીટર બરાબર 3000 મિલી, 4 લીટર બરાબર 4000 મિલી, 5 લીટર બરાબર 5000 મિલી, આવી રીતે આપણે લખવાનું થાય, બરાબર છે? હવે અહીંયા જુઓ શું આપેલું છે, તો કે પ્રશ્ન નંબર 1, નીચે આપેલા વાસણોમાંથી સૌથી વધુ પ્રવાહી સમાવેલા વાસણ પર સાચાની નિશાની તથા ઓછું પ્રવાહી સમાવેલા વાસણ પર ખોટાની નિશાની કરો। તો અહીંયા 3 જગ આપેલા છે, સૌથી ઓછું શેમાં છે, તો કે વચ્ચેમાં, એટલે ત્યાં રોંગ કર્યું। સૌથી વધારે, તો કે ફર્સ્ટમાં, એટલે રાઈટ। આની અંદર, તો કે સૌથી વધારે રાઈટ, સૌથી ઓછું રોંગ, સૌથી વધારે રાઈટ, સૌથી ઓછું રોંગ, સૌથી વધારે રાઈટ, સૌથી ઓછું રોંગ। બીજો પ્રશ્ન છે, તો કે કેટલું પ્રવાહી ભરેલું છે વાંચો અને લખો। 1 લીટર બરાબર 1 કાપો બરાબર 100 મિલી લેવાનું, બરાબર? આ માપ્યું જે છે તે આખે આખું 1 લીટરનું છે અને એની અંદર કાપા કરેલા છે, 10 કાપા કરેલા છે। તો 1 લીટરના 10 સરખા ભાગ પાડીએ, બરાબર છે, તો થશે 1 કાપો જે છે એ 100 મિલીનો થશે, બરાબર? 1 લીટર એટલે કે 1000 મિલી, 1000 ભાંગ્યા 10 કરો તો 100 જવાબ આવે, એટલે કે 1 કાપો 100 મિલીનો, 100, 200, 300, 400, 500, 600, 700, 800, 900, 1000, એવી રીતે, બરાબર? તો કાપા ગણીને આપણે કેટલા મિલી છે એ લખવાનું। 1 કાપો હોય તો 100 મિલી, 2 કાપા હોય તો 200 મિલી, 3 કાપા હોય તો 300 મિલી, 4 કાપા હોય તો 400 મિલી, એવી રીતે, બરાબર? ચાલો, પેલું માપ કેટલું છે, તો કે અહીંયા સુધી પાણી ભરેલું છે, પેલો કાપો એટલે 100 મિલી। બીજામાં, તો કે 1, 2, 3, 4, 5 કાપા સુધી પાણી ભરેલું છે એટલે 500 મિલી। ત્યાર પછીનામાં, તો કે 1, 2, 3, 4, 5, 6 અને 7 કાપા સુધી પાણી ભરેલું એટલે 700 મિલી। ત્યાર પછીનામાં, તો કે 1, 2 અને 3 કાપા સુધી પાણી ભરેલું છે એટલે 300 મિલી। ત્યાર પછીનામાં, તો કે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 800 મિલી। ત્યાર પછી, તો કે 1 લીટર સુધી પાણી ભરેલું છે એટલે 1000 મિલી અથવા 1 લીટર, બંનેમાંથી કોઈ પણ લખી શકો। ત્યાર પછી જોઈએ તો અહીંયા ઝોડકા આપેલા છે, ઝોડકામાં શું છે મિત્રો, જુઓ અહીંયા કેટલાક આપણને વાસણો, કેટલાક પાત્ર, પાત્ર શબ્દ આપણે ખાસ યાદ રાખશું, કારણ કે ગણિત ભાષાની અંદર આપણે એ શબ્દનો જ પ્રયોગ કરવાનો છે। અહીંયા તમને વિવિધ પાત્રો આપેલા છે, બરાબર છે, અને સામે તેની ગુંજાસ, તેની અંદાજિત ગુંજાસ, એટલે કે તેમાં કેટલો પ્રવાહી સમાઈ શકે તેવું અંદાજિત માપ આપેલું છે। આપણે સાચા પાત્રને સાચા માપ સાથે જોડવાનું છે, અંદાજ લગાવવાનો છે, અહીંયા પરફેક્ટ એવું જ હોય એવું જરૂરી નથી। અહીંયા સૌથી મોટું પાત્ર છે આ સિન્ટેક્સની ટાંકી, તો આમાં સૌથી મોટું માપ પણ છે 1000 લીટર, તો સિન્ટેક્સની ટાંકીમાં 1000 લીટર પ્રવાહી સમાઈ શકે। ત્યાર પછીનું મોટું માપ આની અંદર આપેલું છે આ ટબ, બાથટબ, બરાબર? તો બાથટબની અંદર, તો કે 1000 થી ઓછું અને
બાકી આ બધામાં સૌથી વધારે છે 500 લિટર, તો બાથ ટબ 500 લિટર. એનાથી મોટું સાધન અહીંયા આપેલું છે, તો કે આપણને આપેલું છે અહીંયા તેલનો ડબ્બો, તો કે 20 લિટર બરાબર. ત્યાર પછી બકેટ જોઈએ તો 15 લિટર, પાવરું જોઈએ તો 500 મિલી, હાઈડ્રોપર તો કે 20 મિલી, કુંજો તો કે 5 લિટર, જગ તો કે 2 લિટર અને પાણીની બોટલ 1 લિટર. તો આપણે અંદાજિત અહીંયા જે કેપેસિટી ગુંજાસ આપેલી છે તેની સાથે આપણે પાત્રને છોડ્યું બરાબર. ત્યાર પછી આપણે જોઈએ તો કે 1 લિટરની ક્ષમતાવાળા જગ માટે તેની બાજુમાં આપેલા ગ્લાસમાં ભરેલું પાણી પૂરતું છે, વધુ છે કે ઓછું તે જણાવો અને તેની સામે સાચાની નિશાની કરો. અહીંયા આપણને એક જગ આપેલો છે, એ જગની ક્ષમતા એટલે કે ગુંજાસ છે 1 લિટર. આ જગ પોતાની અંદર 1 લિટર પ્રવાહી સમાવી શકે. સામે ગ્લાસ આપેલા છે, એ ગ્લાસમાં કેટલું પ્રવાહી છે જે નીચે આપેલું છે, તો આપણે તેનો સરવાળો કરવાનો છે અને જોવાનું છે કે શું તે જગ બરાબર થાય છે, એટલે કે 1 લિટર થાય છે બરાબર. જો ઓછું છે, વધુ છે કે પૂરતું છે. 1 લિટર થતું હોય તો પૂરતું, ઓછું થતું હોય તો ઓછું, વધુ થતું હોય તો વધુ. ચલો પહેલામાં જોઈએ તો કે 200 વત્તા 200 વત્તા 200 તો 600 મિલી થાય, તો 1 લિટર 600 મિલી ઓછા કહેવાય, એટલે અહીંયા ઓછામાં સાચાની નિશાની. પછી 500 ને 200 700 800 900 1000 1100 1100 મિલી થઈ જાય, તો એ લિટર થી વધી જાય તો વધુ. 100 ને 500 600 700 800 900 1000 1000 મિલી એટલે કે 1 લિટર પૂરતું છે, તો પૂરતામાં સાચાની નિશાની. 500 ને 100 600 600 ને 500 1100 વધી જાય તો વધારે. 500 ને 100 600 ને 100 700 800 900 1 લિટરમાં 100 મિલી ઓછું રહી ગયું એટલે ઓછું બરાબર. આ તમે વ્યવસ્થિત રીતે જોઈ શકો. ત્યાર પછી આપણે જોઈએ તો કે ચિત્રની વિગત પરથી ખાલી જગ્યા પૂરો. અહીંયા આપણને બે માપ્યા આપેલા છે બાળ મિત્રો. આવા માપ્યાનો ઉપયોગ દૂધ ભરવા માટે, તમને દૂધ લ્યો તો દૂધ આપવા માટે થાય છે. 500 મિલી, 250 મિલી બરાબર છે, 1 લિટર, 2 લિટર, 1.5 લિટર, એના માટે આવા માપ્યાનો ઉપયોગ કરવામાં આવે છે. તો 200 મિલીનો માપ્યું ભરવું હોય તો 100 મિલીના માપ્યા કેટલી વાર ભરવા પડે, તો કે 100 ને 100 200 એટલે બે વખત ભરવા પડે. હવે 1000 મિલી એટલે કે 1 લિટરનું માપ્યું ભરવું છે તો 100 મિલી કેટલી વાર ભરવા પડે, તો કે 1000 ભાગ્યા 100 કરીએ તો 10 જવાબ આવે, એટલા માટે 10 વખત ભરી શકાય. ચાલો 500 મિલીનું માપ્યું ભરવું છે તો 100 મિલીના માપ્યાથી કેટલી વખત ભરી શકાય, તો કે 100 × 5 = 500 તો 5 વખત ભરી શકાય. 1000 મિલી કેટલી, 200 મિલીના માપ્યાથી 1000 મિલી કેટલી વખત ભરી શકાય, તો કે 1000 મિલી 200 મિલી ભાગાકાર કરો તો 200 × 5 = 1000 એટલે 5 વખત ભરી શકાય. હવે ડોલ છે, 15 લિટરની ડોલ છે તે 500 મિલીના નાના આ જે કુંજા વડે કેટલા ભરી શકાય, કેટલા લોટા પાણી તમે નાખો તો 15 લિટર થાય. તો પહેલા તો 15 લિટરને મિલી લિટરમાં ફેરવવા પડે, એટલે કે 15000 મિલી લિટર. પછી 15000 ભાગ્યા 500, 2 મીંડા 2 મીંડા ઉડી જાય તો 5 તેરીને 15 અને મીંડાનું મીંડું એટલે 30 લોટાથી ભરી શકાય. એવી રીતે 10 લિટરનો ઘડો જે છે તે 1 લિટરના કેટલા જગ નાખવા પડે, તો કે 10 જગ. માટલું છે, 10 લિટરનું માટલું છે 200 મિલીના કેટલા ગ્લાસથી ભરાઈ શકે, તો કે પહેલા તો અહીંયા લિટર છે, અહીંયા મિલી છે, તો લિટરને મિલી લિટરમાં ફેરવવા પડે. 10 લિટર છે તો 10000 મિલી, 10000 ભાગ્યા 200 કરવાના, 2 મીંડા 2 મીંડા ઉડી જાય, 100 વૈથા બરાબર, તો 2 × 50 = 100, 50 × 200 એટલે 50 ગ્લાસ પાણીથી ભરી શકાય. એવી રીતે 150 મિલી એટલે કે 150 મિલીનું બાઉલ 10 મિલીની કેટલી ચમચીથી, તો કે 15 ચમચીથી ભરી શકાય બરાબર. આવું આપણને એક્ઝામની અંદર પૂછાઈ શકે. પછી આ બધું જે છે તે આપણે ટેસ્ટ આ ચેપ્ટરની અંદર જોઈ ગયા હતા બરાબર છે. આ દાખલા આપણને આવડે જ છે, બસ બીજું તો આ ચેપ્ટરની અંદર કાંઈ છે નહીં. બધું જે છે તે વ્યવસ્થિત આપણે ચિત્રની મદદથી જોવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરમાં અહીંયા સુધી જ રાખીએ. ફરી મળીશું આવી જ સરસ મજાની નવી અને ઇન્ટરેસ્ટિંગ માહિતી સાથે આવતા લેક્ચરમાં. થેન્ક યુ.